जय स्वामीनारायण। धोरण छ विषय विज्ञान बराबर पार्ट आठ शरीर नु हलन चलन बराबर आपणे छेल्ले खलदास्तो सांधो त्यां सुधी आपणे भणी गया छीए। आगळ जोईए उखड़ी सांधो गर्दन तथा शीर्ष ने जोड़ान करतो सांधो एटले उखड़ी सांधो छे बराबर। तेना द्वारा शीर्ष ने आगळ पाछळ अथवा जमणी डाबी बाजू फेरवी शकीए छे अने आ हलनचलन करवानो प्रयत्न करो बराबर। आ हलनचलन आपणा हाथना हलनचलन करता केवी रीते भिन्न छे बराबर ए तमारे जोवानुं छे। जेमां खलदास्ता सांधा वडे हाथने संपूर्ण वर्तुळाकार फेरवी शकीए छे। जो तमे जोशो तो आपणे हाथने संपूर्ण फेरवी शकीए छे પણ આ જે ગરદનનો ભાગ છે એ ખાલી જો ડાબી અને આમ જમણી ઉપર નીચે થશે પણ આ મોઢું પાછળનું જોવું હોય તો આખું આ મોઢું ફરતું નથી બરાબર। આ ઉખડી સાંધો કહેવાય। એની આગળ જોઈએ મિજાગરા સાંધા। ઘરના દરવાજાને વારંવાર ખોલો અને બંધ કરો તેના મિજાગરાને ધ્યાનપૂર્વક જુઓ તે દરવાજાને આગળ અને પાછળ ખુલવા દે છે બરાબર। પ્રવૃત્તિ ત્રણ જોઈએ એના માટે મિજાગરાની ગતિને જોઈએ આપણે હલનચલનની ગતિ મિજાગરા જે આવેલી। એક મોટા કાગળ અથવા કાર્ડબોર્ડનું નળાકાર બનાવો જેવું કે આકૃતિ 8.4માં તમને બતાવ્યું છે પ્રમાણે અને ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં એક પેન્સિલ દાખલ કરો। કાર્ડબોર્ડનો એક બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અડધું ભૂંગળું બની જાય જેમાંથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય। અડધા નળાકાર ઉપર રાખેલ પૂર્ણ નળાકાર એટલે કે સિલિન્ડર મિજાગરાની માપક છે। પેન્સિલ નાખેલ નળાકારને ફેરવવાનો પ્રયાસ કરો તે કેવા પ્રકારની ગતિ કરે છે। આ ગતિની હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવે ખલ દસ્તા સાંધા કરતાં કેવી રીતે ભિન્ન છે તે તમારે જોવાની। આપણે પ્રવૃત્તિ એકમાં કોણીમાં આવા જ પ્રકારની ગતિ જોઈ હતી બરાબર। જે તમે જોઈ જજો આ કોણીનો ભાગ છે બરાબર એમાં જો આ રીતે થાય છે બરાબર। આ બી એક તમે મિજાગરો સમજો બરાબર અને આ દરવાજો છે તો દરવાજામાં આપણે આમ આમ કરીએ બરાબર તો આ જે છે મિજાગરા સાંધા કહેવાય બરાબર બરાબર। આ જે છે ભાગ કહો કહેવાય મિજાગરો સાંધો કહેવાય। એવી રીતે પગમાં તમારે કોણીનો ભાગ છે બરાબર એ પણ તમારે કેવો કહેવાય મિજાગરો સાંધો કહેવાય છે। એટલે આકૃતિ 8.4માં જે કાંઈ પણ આપણે બનાવેલ હતું તે એક મિજાગરાથી ભિન્ન છે બરાબર। પણ તેનાથી એક ખ્યાલ આવે છે કે મિજાગરા એક જ દિશામાં ગતિ કરે છે બરાબર। સંપૂર્ણ જે ફરાવવાય નથી પડતું આ કોણીનો ભાગ આપણે સંપૂર્ણ નથી પડતો ખાલી આમ ઉપર નીચે આમ જ થાય છે બરાબર। હવે જોઈએ આપણે અચલ સાંધા। તો આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા એ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતાં ભિન્ન છે। હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી આવા સાંધાને અચલ સાંધા કહે છે। જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાને છેડાથી દૂર લઈ જાઓ છો। હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો બરાબર। તો જો ઉપરી જડબું તથા ખોપરીના કેટલાક અસ્થિ અચળ છે આપણે માત્ર કેટલાક સાંધાઓની જ ચર્ચા કરી જે આપણા હાડકાઓને એકબીજા સાથે જોડે છે। આપણા શરીરમાં વિભિન્ન અંગોને વિવિધ આકાર બરાબર હોય છે। જો તમે એક ઢીંગલી બનાવવા માગતા હો તો તમે પહેલાં શું બનાવશો શક્ય છે કે ઢીંગલીને એક આકાર પ્રદાન કરાવવા માટે તમે એક માળખું તૈયાર કરશો બરાબર। શું તમે એવું નહીં કરો આપણા શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ બરાબર। જે આકૃતિ 8.6માં તમને બતાવી જે માનવ કંકાલ બરાબર આપણે એ કેવી રીતે ઓળખી શકીએ છીએ બરાબર। મનુષ્યના કંકાલની આકૃતિ જ આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી બરાબર એ પ્રાપ્ત થાય છે એમાંથી
શરીરના કેટલાક અંગોમાં આવેલ હાડકા અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે ખ્યાલ આવે છે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ। એક્સરે ચિત્ર દ્વારા બરાબર આપણે શરીરના બધા હાડકાઓના આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ। શું ક્યારે તમારો અથવા તમારા પરિવારના કોઈ વ્યક્તિના શરીરનો કોઈ ભાગનો એક્સરે કઢાવવામાં આવ્યો છે? તમારે એક્સરે વાળો ફોટો જોવાનો બરાબર, અને એમાં તમે જોશો અંદરનો ભાગ બરાબર, દાખલા તરીકે કોણીનો અંદરનો ભાગ જો હોય તો એક્સરે પડાઈ દે તો કોણીના અંદરનો ભાગ તમને જોવા મળે, છાતીનો ભાગ હોય તો છાતીનો તમે એક્સરે પડાવી દો તો છાતીના અંદરના ભાગમાં શું ક્રિયા થઈ છે એ તમને ખબર પડે છે બરાબર। તો જો ના જોયું હોય તો તમે એક્સરે ફોટો ચેક કરી લેજો। કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવવાનું કહે છે, અને જેનાથી તમને ઈજા દ્વારા હાડકામાં થયેલ ક્ષતિનો ખ્યાલ આવે છે, આપણને ખબર પડે છે કે કયા હાડકામાં શું થયું છે બરાબર। છાતીમાં કફ થયો હોય તો એક્સરે પડાવી દે તો ખબર પડે કે છાતીમાં કઈ જગ્યાએ કફ થયો છે। એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના હાડકાઓના આકારનો ખ્યાલ આવે છે। તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગના હાડકાઓનો અનુભવ કરો અને પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો। તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાઓની એવી જ રીતે અનુભવ કરો કે તથા એક્સરે ચિત્ર દ્વારા પણ એની સરખામણી કરો કે તમે આવું જ છે કે નહીં એમ। તમારી આંગળીઓને વાળો, શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? તમારી મધ્યમાં આંગળીમાં કેટલા હાડકા આવેલા છે? તમારી હથેળીના પાછળના ભાગના ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો બરાબર। શું તમારું કાંડું લચેલું છે? તે અનેક નાના નાના અસ્થિઓનું બનેલું છે। જો તેમાં એક જ હાડકું આવેલ હોય તો શું થાય? જો આ કાંડું છે બરાબર, આ હું સીધું રાખી શકું છું બરાબર, પણ જો આ હાડકું ના હોય બરાબર, આ કાંડાનો ભાગ ના હોય તો આપણું આ શું થાય? આમ લચી પડે આંગળીઓ બધા, આ કાંડું આખું આ ભાગ કેવો થાય? નીચે પડી જાય બરાબર। તો લખવાનું બધામાં આપણને શું પડે? તકલીફ પડે બરાબર। એટલે આ હાડકું આપણા માટે કેવું છે? જરૂરી છે। એના માટે જો બીજું આગળ આપ્યું છે પ્રવૃત્તિ ચાર આપ્યું છે, ઊંડો શ્વાસ લઈને તેને કેટલાક સમય સુધી રોકી રાખો અને તમારી છાતીના તથા પીઠના હાડકાઓને હળવેથી દબાવી તમારા હાડકાનો અનુભવ કરો। શક્ય હોય એટલી તમારી પાછળોને ગણો। છાતીના અસ્થિઓ આકૃતિ 8.9માં તમને પાંસરી પિંજર બરાબર જો આપેલું છે, એ તમારે જોવાનું છે। ધ્યાનપૂર્વક તમે જુઓ અને છાતીના અસ્થિઓની સંખ્યાની સરખામણી કરો બરાબર। આપણે જોઈએ છે કે પાંસળીઓ વિશિષ્ટ રૂપે ભરેલી છે, તે છાતીના હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે, અને આ શંકુરૂપી પાંજરાને પાંસળી પિંજર કહે છે। આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી શું છે? સુરક્ષિત રહે છે। આગળ જોઈએ, તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો। ગરદનથી શરૂ કરીને તમારી આંગળીઓ તમારા મિત્રની પીઠ ઉપર ફેરવો બરાબર। જે તમે અનુભવ કર્યો તે મેરુદંડ છે બરાબર, આપણી પાછળ પીઠ પાછળ બરાબર ગોળ 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 ટપકા જેવું હશે બરાબર, જે કરોડસ્તંભ આપણે કહીએ છીએ એને મેરુદંડ કહેવાય છે, વચ્ચો વચ્ચ હોય છે બરાબર, કરોડસ્તંભ કહેવાય છે એને મેરુદંડ કહેવાય છે। તે અનેક નાના નાના હાડકાઓની બનેલો હોય છે, રચના હોય છે। પાંસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલો હોય છે। તમારા મિત્રોને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો। શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? એ સ્કંધાસ્થિ કહેવાય છે, સ્કંધાસ્થિ બરાબર। આકૃતિ 8.11 જે તમને આપેલી છે અને 8.12 જે છે એ આ સંરચના નિતંબાસ્થિ કહેવાય છે, શ્રેણી અસ્થિ છે। આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોનું રક્ષણ કરે છે। આ નિતંબના ભાગને એ ભાગનો એ હિસ્સો છે જેની મદદથી તમે બેસી શકો છો। તમારી ખોપરી અને હાડકાઓ
एक बीजा साथे जोड़ावाथी बने छे जे आकृति 8.13 तमने आपेलू छे। आ अपना शरीरना अत्यंत महत्वपूर्ण अंग એટલે કે મગજનું રક્ષણ કરે છે બરાબર જે ખોપરી છે એ મગજનું રક્ષણ કરે છે। આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકા તથા સાંધાની ચર્ચા કરી। કંકાલ સિવાય કેટલાક અન્ય એવા પણ અંગો છે જે હાડકા જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ તેને આપણે કોમલાસ્થિ એટલે કે અસ્થિ ઉર્જા કહે છે બરાબર। જે તમે આપણે કહી શકીએ છીએ કાનનું હાડકું બરાબર, આ જે કાનનું હાડકું છે જો બરાબર, આ કાનનું હાડકું બરાબર એમાં હાડકા તો હોય છે પણ એકદમ કેવા હોય છે અસ્થિ ઉર્જા એટલે કે આમ સરળતાથી વળી શકે એવા હોય છે, જેને વાળી શકાય એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકા આવેલ હોતા નથી। શું તમને આંગળી વડે દબાવતા કાનની ભૂટ તથા તેના ઉપરના ભાગમાં બરાબર કોઈ ફરક લાગ્યો છે? શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેટલી આપણી કાનની ભૂટ છે, પરંતુ તે ભાગ હાડકા જેટલો કઠણ પણ નથી? તે કાસ્થિ એટલે કે કોમલાસ્થિ છે। શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે। આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ અસ્થિઓ સાંધાઓ તથા કાસ્થિઓ ભેગા મળીને બને છે। તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો। તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો। આપણે આપણા શરીરના એ હાડકા તેમજ તેના સાંધાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં મદદરૂપ કથાય છે। હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે બરાબર યોગ્ય બનાવે છે। ચાલો આપણે તેની તપાસ કરીએ। તમારા એક હાથની મુઠ્ઠી બનાવી અને કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખભાને હળવાનો પ્રયાસ કરો। શું તમે તમારી ઉપર ભુજામાં કોઈ પરિવર્તનનો અનુભવ કરો છો? બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ। શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? તેને આપણે શું કહીશું, સ્નાયુ કહે છે। સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે અને હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લઈ લો બરાબર। સ્નાયુઓ શું થશે, પાછા જેવા હતા એવા થઈ જશે બરાબર। દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓમાં આવું જ સંકોચન થઈ શકે છે એવું તમે અનુભવ કરો। તમે દોડો તો તમારા પગના જે છે બરાબર ઘૂંટલા એ ખુલી જશે થોડીક વાર માટે, પછી પાછ થોડીક વાર તમે ઊભા રહેશો એટલે બંધ થઈ જશે બરાબર, જેવા હતા એવા પાછા થઈ જશે। સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના કઠણ તેમજ જાડા થઈ જાય છે, તે હાડકાને ખેંચે છે। કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે। જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે, જોડના બીજા સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે। અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે, જ્યારે પહેલો સ્નાયુ છે એ હવે શિથિલ થઈ જાય છે। સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી। આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે બરાબર। શું ગતિ માટે હંમેશા હાડકા તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી હોય છે? બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? શું બધા પ્રાણીઓમાં હાડકા જોવા મળે છે બરાબર? જો આપણે જોઈએ છે બધા પ્રાણીઓ જે હોય એ બધામાં હાડકા હોય જ છે બરાબર। અળસિયા તથા ગોકળ ગાયમાં બરાબર શું હોય છે? ચાલો કેટલાક પ્રાણીઓની ગતિ વિશે અભ્યાસ કરીએ બરાબર, એ 8.2 છે પ્રાણીઓની ચલ। ચલો 8.2 પ્રાણીઓની ચાલ બરાબર, એમાં આપણે પહેલું જોઈએ અળસિયું બરાબર। જો પ્રવૃત્તિ નંબર 5, બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો
તેને પકડીને ફ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર ઉપર મૂકો, તેની ગતિનું નિરીક્ષણ કરો, તેના પછી અળસિયાને એક કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો તથા તેની ગતિનું નિરીક્ષણ કરો. શું આ ગતિ પેપર પર કરેલ ગતિ કરતાં ભિન્ન છે? અને ઉપરની બે સપાટીમાંથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે, બરાબર, એ આપણે જોવાનું છે. તો જો તમે જોશો તો અળસિયું છે એ કાચ જેવી નિશ્ચિત સપાટી પર ચાલી શકતું નથી, તે માટીમાં ચાલી શકે છે, તેને હાડકા હોતા નથી. તેના ચાલવામાં શરીરના પરના વલયો, સ્નાયુઓ અને વજ્ર કેસ, બરાબર, એ મદદ કરે છે. તેના શરીર ઉપરના જે સ્નાયુઓ હોય છે એ એને ચાલવા માટે મદદ કરે છે. અળસિયાના શરીરના બરાબર હાડકા હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે જે તેના શરીરને વધવા તથા ઘટવામાં મદદ કરે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે અને આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થો છે જે તેને ચાલવા માટે મદદ કરે છે. તે તેના શરીરના ભાગોને જમીન સાથે શું કરે છે, ટકાવી રાખે છે, બરાબર. તેના શરીરમાં નાના નાના અનેક વજ્ર કેશ, વાળ જેવી રચના આવેલી હોય છે અને આ વજ્ર કેશ સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે. આ વજ્ર કેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે, તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. એટલે અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ ગણાવે છે, જેનાથી વનસ્પતિને ફાયદો થાય. એની પછી છે ઘોકળ ગાય. પ્રવૃત્તિ 6. કોઈ બગીચામાંથી એક ઘોકળ ગાયને પકડો. શું તમે તેની પીઠ ઉપર ગોળ જેવી રચના જોઈ છે? તેને કવચ કહે છે. તે ઘોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાનું બનેલું હોતું નથી. તે કવચ એક જ એકમ છે તથા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. તે ઘોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે. ઘોકળ ગાયને કાચની પ્લેટ ઉપર મૂકીને તેની ગતિનું નિરીક્ષણ કરો. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેથી તેની ગતિનું અવલોકન કરો. કવચના છિદ્રમાંથી ઘોકળ ગાયની એક જાળી સંરચના તથા શીર્ષને બહાર આવતા જોઈ હશે. આ જાળી સંરચના તેના પગ છે જે મજબૂત સ્નાયુ બનેલા હોય છે. હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો. પગની તરંગ ગતિ જોઈ શકાશે, બરાબર. હવે જોઈએ આગળ વંદો. પ્રવૃત્તિ 7 છે. કોઈ વંદાનું અવલોકન કરો. વંદો જમીન ઉપર ચાલે છે, દિવાલ ઉપર ચડે છે અને હવામાં ઉડે છે. તેમાં 3 જોડ પગ હોય છે જે ચાલવામાં મદદ કરે છે. તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે, જેના કારણે ગતિ શક્ય બને છે. પીઠના ભાગેથી 2 જોડ પાંખ પણ જોડાયેલ હોય છે. વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે, જે સ્નાયુ ચલન પાદની નજીક આવેલા છે. તેને ચાલવામાં સહાય કરે છે અને પૃષ્ઠ સ્નાયુઓ વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે. પછી છે પક્ષીઓ. તો પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ ઉપર ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ છે એ પાણીમાં તરે છે. પક્ષીઓ એટલા માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત થયો છે. તેના હાડકા છિદ્રિષ્ટ અને હલકા હોય છે. પશ્વ ઉપાંગના હાડકા ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે અને ખભાના હાડકા મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે.
तथा पाकों ने ऊपर नीचे करवामां सहाय करे छे। एना पछी माछली तो प्रवृत्ति आठ करिए, एक कागज नी होड़ी बनाओ अने तेने पानी ऊपर मूको। हवे तेना अनिवाड़ा छेड़ा थी तेने धक्को मारो, ते पानी में सरलता थी आगळ वधी रही छे। हवे होड़ी ने बन्ने छेड़े थी पकड़ी ने तेनी पहोड़ी बाजुए थी धक्को मारो। શું આવી રીતે હોડી પાણીમાં સરળતાથી ચાલી શકે છે? બરાબર, તમે નોંધ્યું હશે કે હોડીનો આકાર લગભગ માછલીના આકાર જેવો જ હોય છે। માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે। શરીરની આવી રચના ધારારેખ્ય કહેવાય છે। તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાય જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે। માછલીના હાડકા દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે। તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે, જે તમને આકૃતિ 8.23માં બરાબર બતાવે છે। માછલીની ગતિ બતાવે છે, માછલી પોતાની શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેને પૂંછડી બીજી દિશામાં વળી જાય છે। તેનાથી એક ધક્કો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે। આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે। પૂંછડીના મીન પક્ષ આ કાર્યમાં મદદ કરે છે। માછલીના શરીર પર બીજા પણ મીન પક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે। શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર વરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીન પક્ષ જેવા ક્લિપર પહેરે છે, બરાબર, જે પાણીમાં સરળતાથી ગતિ કરી શકાય અથવા એનો ગતિ કરવામાં મદદરૂપ થાય। હવે જોઈએ સાપ કેવી રીતે ગતિ કરે છે। શું તમે સાપને સરકીને આગળ વધતો જોયો છે? શું તે સીધો આગળ વધે છે? સાપનો કરોડ સ્તંભ લાંબો હોય છે, શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે, તે પરસ્પર જોડાયેલા હોય છે, ભલે પછી તે દૂર આવેલા હોય। સ્નાયુઓ કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે। સાપનું શરીર અનેક વલયમાં ભરેલું હોય છે। આ પ્રકારે સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે। તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલય આગળ ધક્કો મારે છે। આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે, પરંતુ સીધા સીધી રેખામાં આગળ નથી વધતો। આપણે વિવિધ પ્રાણીઓને ગતિ પ્રદાન કરતા અસ્થિઓ તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી। પહેલી અને બુજો પાસે વિભિન્ન પ્રાણીઓની ગતિ વિશે અનેક પ્રશ્નો છે, તેવી જ રીતે તમારા મનમાં પણ બરાબર અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે। પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તક ગ્રેટ ઓફ એનિમલમાં સ્વયં પોતાની જાતે આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા। વિવિધ પ્રાણીઓના શરીરમાં વિવિધ ભાગો શા માટે હોય છે? આ વિશેષ અંગ તે પ્રાણીઓને ગતિમાં કઈ રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓના શારીરિક અંગોમાં કઈ સમાનતા અને વિભિન્નતાઓ છે? વિવિધ પ્રાણીઓને ચાલવા માટે કેટલાક અંગોની આવશ્યકતા હોય છે? મનુષ્યને બે પગ જ્યારે ગાય અને ભેંસને ચાર પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓને શા માટે સરખી અને સરખી સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગને વાળવાની રીત, આપણા હાથને વાળવાની રીત અલગ કેમ હોય છે? બરાબર, આ બધા પ્રશ્નો શક્ય છે કે આપણા જે પ્રવૃત્તિઓ જોઈ બરાબર એમાં તમને આ બધા પ્રશ્નોનો ઉકેલ તમને મળી ગયો, બરાબર। એટલે પાઠ 8 આપણે શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ, બરાબર। કોર્સ પણ અહીં આગળ પૂરો થયો, બરાબર। પ્રથમ સત્રનો કોર્સ 1-8 પાઠ પૂરા થયા અને તમારા પરીક્ષામાં 1-8 પાઠ પૂછાશે, બરાબર। જય સ્વામિનારાયણ।